ભાઈ જેટલા જવાના તારા આમાં આગળ જવાના થઈને રસ્તા નીકળ અંદર જવાનું એ જવાનું થઈ એટલે મારે એકણ જ જવાનું છે મુયા પેણે બે રહ્યો પણ બસ આવી ને એટલે કંટાળીને આટલા આવ્યો કીધું બસ તો જતી રહી પેલા એટલે કીધું આખો ભાઈ ભરે તો જવા દે એટલે આટલા આવ્યો લે બસ જઈ ભાઈ બસ વહેલા જતી રહી બસમાં જવાનું હતું મારે હા ડ્રાઈવર બોલો હું કઉ છું પણ બસ જતી રહી વેલા એટલે ભાઈ મુએ છે ને એટલે ઘરે બેરી તો પણ પાછા બેને આમ જોયું કે તું દેખાણો એટલે પછી હું ઈકણ આવ્યો કંટાળી એટલે હું એટીએમ માં પૈસા કાઢવા આવ્યો હતો બરોબર ભાઈ હું કેતો તું હા તારો ટાવર આવે છે ફોનમાં મારે ભાઈ માપલું થોડું થોડું આવે છે મારે આવતું નહીં ટાવર થી કરું છું આ ગાડી માં એટલે જ નહીં સ્પીકર આપવાનું ખબર કે અરે ફોનમાં તો એકણ ટાવર નહીં આવતો આ ચોકડી ઉપર બરાબર એકણ એરિયા એવો ને એટલે ભાઈ બોલો તમારે કેટલા સુધી જવાનું મારા તો એમ સીધું જવાનું હતું પણ તમે હતા કે એકલા જોયા કે એટલે મૂકી આવું તે આપડે તો જ જવાનું છે તે ડ્રાઈવર એક કામ કરો બોલો ભાઈ માર પૈસા ગુજરાત માં થશે ગયા તો ભાઈ ભાડું આલવાનું કર ને પછી તારા પૈસા તો ભાઈ ઓકે એ ભાઈ મારા પૈસા ભાડા હતા ના લે ભાઈ મને ખબર નહીં તારા પૈસા એટલે મારા ગુજામ પૈસા હતા જ્યાં છો છીક અરે તું જો મેં ક્યાં છે ભૂલી ગયો છે ગુજામ જો ના ગુજામ નહીં પણ મારી વાત તો પણ એક કામ કરો ના પણ હોય તો 10 રૂપિયા મને આલ દે પછી તું તાર જો ગાલ દે છે પછી ક્યાં જઈ ના પણ મારા હોય કે ગાડીમાં જ કોણ હું બેઠો તાન તો હતા પૈસા કેટલા રૂપિયા લઈને આવ્યો તું તે અરે 1800 રૂપિયા હતા મારા પાસે 1800 રૂપિયા પણ 10 રૂપિયા ડ્રાઈવર હા મારો
મારી વાત આપડો એ તમે કે પેલું મૂકવા તે મું પર જે મૂકવા એવા ભાડું તો હાલો એમ કહું છું પણ ડ્રાઈવર અમે ઓના પૈસા ખોવાઈ જાય તમે 1800 રૂપિયા છે ચેકિંગ કરી લે ગાડી ચેકિંગ કરી લે અમે આ પૈસા કે શું મેક્યા છે લે ભાઈ પે બસ છે પૈસા પરે નહીં તને આ જબરદસ્ત લો થાય જ કે અલે ભાઈ વાત કહું હા પૈસા તારા આચુકલા ખોવાના છે ને અને એમને બકાવ તો નહીં હોય કે અલે સાચી વાત કે ભાઈ આર્યો અમે આપણું ખબર કે મા વાતો પડજો અમે આપ જાતિ બેઠા તાંદી આપ આટલા જણા છીએ ને બીજું કોઈ તો આપણે ગાડી ગાડી માં કોઈ બેઠું નહીં બીજું કોઈ બેઠું જ નહીં આપણે આટલા હતા ત્રણ જણા અને ડ્રાઈવર હતા વાત મારી વાત આપણે ચર્ચા તમે પછી કરજો પણ ડ્રાઈવર આગો અને 1800 રૂપિયા ખોવાઈ જશે પણ ડ્રાઈવર હા મારા આજે ગાડી ચેકિંગ કરી હા ગાડી ચેકિંગ કરી ગાડી ચેકિંગ કરી લીધી છો ભાઈ ઓ મોય તો સુધ નહીં પૈસા કરી કે આ વાત ઓબર ભાઈ તારા આચુકલા પૈસા ખોવાઈ જશે ને એટલે ભાઈ આચુકલા ખોવાઈ જાય બકાવતા જ નહીં હું એટીએમ માંથી કાઢીને લાવ્યો હું પેલા ગુજરાત મેં કહેતા 1800 રૂપિયા મારા પાસે 1800 રૂપિયા હતા એટલા જ પૈસા છે મને ગમે તે કંઈક ખોળ્યા લો તમે હા તો હાલ જ આપે છે ને તો પૂછી લઈએ તો મારા વાત ઉપર ગમે તે કરો જો પૈસા લઈને હું ગાડી બેઠો બીજે છો જો નહીં વાત ઉપર મારી છો આપે આટલા જણા ગાડીમાં હતા અને આપણે છીએ તો ગાડીમાં કોઈ બીજું બેઠું નહીં ના બીજું તો કોઈ નહીં બેઠું તો પૈસા તો આપણી પાસે જ હોય એટલે છે ને આજુ કહેતા આપણને તો પૈસા નહીં ગયો અને મારા પૈસા ભાઈ આના પૈસા ખોવાઈ જાય મેં થોડું બોલતો જરૂરી છે કાપા તો નહીં કાચું કે છે અલે આ ભાઈ મેં નહીં લીધા પૈસા ડ્રાઈવર તમે અલે હું તો પડે તમને બેહાડીને લાવ્યો અને ગાડી ચલાવજો મારે મને તો ખબર ને કોણ જેટલા પૈસા લાવ્યું છે મારે તો મારા 10 રૂપિયાથી મતલબ મને 10 રૂપિયા એટલે હું તો નીકળું હા હા ડ્રાઈવર તમને 10 રૂપિયા મળી રહ્યું જો આપ હાલ બધા પૂછ્યું તો કોઈને કીધું ના એટલા પૈસા ભાઈ મારી વાત ઉપર તારા પૈસા મને લીધા છે પૂછે તો દાડા ભરવાના નહી ચેક જ કરી લઉં છું હું હા તેમ કરે મેં તો પૈસા લીધા નહીં કોઈના એટલે મારા પૈસા કોને મને ચેક કરું છું ભાઈ પણ આ તો ભૂલમાં ગુજામ રહી ગયા હોય હું જોઈ લઉં બધો ગુજામ હું કમ્પ્લીટ ચેક કર્યો એટલે આ તો રાત છે ભાઈ એટલે રાત પણ ગુજરામાં જ પૈસા છે બીજે શું જવાના એટલે ભાઈ નહીં પૈસા મેં લીધા આ ઠેરો બતાવે અરે ઠેલામ જોઈ લે અમે તો ઉપર ત્યાં પૈસા ખોવાઈ જાય એટલે ખોળા ઉભા રહ્યા છે આ ઠેલો લઈને ચોરી કરવા નહીં નીકળે કે બધા એટલે આ ભાઈ મારા ઉલ્યા ચોરી કરી પણ હું તો આ તો પેલું કોલેજમાં જોયું તો એમને મોડું થઈ ગયું અરે મને 10 રૂપિયા હાલ દે એટલે હું નીકળું લઉં તમે તાર તમે તાર જે કરતા કરો કે તારે હા મારા પૈસા જશે ને મારે 10 ના 20 હાલશું મારા જેટલું ભાડું થતું એટલું જ નવરો હું તો ડ્રાઈવર તમારે 10 રૂપિયા ની પડી છે આ 1800 રૂપિયા એટલે વાત સાચી ભાઈ તારી પણ એનું વર રાખવી પડે કે તું જો નહીં આવતો તો લે તારે જડે અરે હું પણ આપણે લીધા નહીં પૈસા તો જોતી ઠેલા માં એકલું પાસે એટલે આ તો મારું ભાડું છે હા ડ્રાઈવર હા માર પાંડ જો દી પૈસા જી ગાડી મુ ચલાવ છું બાજુ બાજુ એક તમે મેર દીધા મુ જોઈ લો પાડો ચેક કર લે 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 રી સ્વાદ નહી બોલે ગાડી મુ ચલાવ છું મારો આજુબાજુ જોઉં તો મારો જો ગાડી ઊંધી જતી રહું મુ તાણ હું ઘર પૈસા તો કોઈના પાસે નહી તું ભાઈ મેં તો લીધા નહી પૈસા તું કહેતો તો ચેક કરાવ તો ચેક કર લીધું અમે મને ના કહેતો ખોટું એ ભાઈ હા તો પાણો 10 રૂપિયા તો ડ્રાઈવર ને પાડવા લે કે હું તમને બે દાણા ભેગો થયો ને તો હું તમને હાલ દઉં એટલે ભાઈ મારે તો એવું કહે તું તાર હું 10 રૂપિયા હાલ દઉં તને એટલે મારા કારણે આ ડ્રાઈવરે ખોટી થઈ છું અને આપણે તારે હોન ના રાખવી પડે કે અરે આમ ભાઈ હું એ ઉપર ગુજામાં જ મેં કહેતા પૈસા જ્યાં છો શીખર લે તો 10 રૂપિયા લે ડ્રાઈવર આ હોન 10 રૂપિયા મારી વાત આપણે એને પૈસા ખોવાઈ જાય એનું ભાડું માર નહીં લેવું રા દેડ ના લે પૈસા નહીં તો અમે ખોરશું લે હાલ લેજો એટલે પૈસા જતી ખોરશો તમે અરે ભાઈ હું કહું છું તું મારા સાઈડ માં બેઠો તું જ નહીં લીધા કા અલે ભાઈ છે ને હું પૈસા રૂપિયો તારો લીધો નહીં ભાઈ જો સાચું કી આ તો હું છે ને હું કીધું આ ભાઈ ને બાપા પૈસા ખોવાઈ જાય ખોળાવ એટલા ઉભો રહ્યો ને કે હું તો ભાડું આલી ગયો ના તો તું રજ ગયા તાર બાજુ મુએ બેઠો હતો અને પેલો ભાઈ તાર બાજુ બેઠો હતો વચ્ચે બેઠો હતો તો નક્કી હિરોજ ભાઈ પૈસા લઈ જ્યો જો નહીં રહ્યો
પેલો ડ્રાઈવર હતો સમ કે મુયા બાદ બેઠો હતો અને પેલો બાદ બેઠો હતો, આયરો વચ્ચે બેઠો હતો. એ ભાઈ જો છોકન આ હોય છોક હતો ને નીકળી જો નીકળી જો તઈ વાત કરતા તાણે. જો મારી વાત આપડો એ ભાઈએ આપણો બધા ચેકિંગ કર્યું ને તો એને એનું ચેકિંગ છે કોઈને ના કર્યું. આજુબાજુ માં બધા પૈસા ભાઈ હીરો લઈને જતો રહ્યો અને ચેકિંગ કરત પાછો. એટલે આપડે તો એવું જોકે ભૂલી જ જાય છે ના કે એને જેવી ના ચેક કરત ગુજરો. અમે હીરો ઉપરથી ચેક કરવા માટે આપણે એનું ચેક કરવા ભૂલી ગયા. હા હેડ સવારે કદાચ એનું ભેગો થાય ને તો એને ક્યાં આવું તો ગમે ત્યાં ભેગો થાય ને તો એને મારીને પૈસા લઈ લીધું. હા હેડ તો એનું સવારે ભેગો થાય ને તો એને કીધું હેડ.